डभोई रिंग रोड राजनगर सोसायटी में पीवाना पानी की समस्या ने लईने महिलाओं माटला फोड़ी विरोध प्रदर्शन कर्यु हतु। शियाळानी शुरुआत थवा जई रही छे अने हजु शहेरना केटलाक विस्तारोमां पाणीनी समस्याथी लोको त્રાહિમામ છે। आ वर्षे वरसाद पण मन मूकी वरस्यो पण तंत्रना प्रतापे हजु लोकोनी पाणीनी समस्या दूर थई नथी। डभोई रिंग रोड राजनगर सोसायटीमां पीवाना पाणीनी समस्याथी स्थानिको घणा समयथी परेशान छे। समस्याना निराकरण अर्थे स्थानिकोए वोर्ड कचेरी 3 अने पंपिंग स्टेशन पर अर्ज करवा छतां समस्यानुं निराकरण आव्युं नथी। 172 મકાનોની સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં છે। પૈસા ખર્ચી પાણી લાવવું પડે છે। સ્થાનિકોએ પાણીની સમસ્યાને લઈને આજરોજ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો। જો સમસ્યાનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી। આ રાજનગર સોસાયટી છે, સોમાતળા ડભોઈ રોડ છે, એમાં અમારી જૂની સોસાયટી આવેલી છે। आज के वक्त पानी आत नहीं, कोई टाइमसर पानी छोड़त नहीं। आज बाड़कों पुरुषों महिला मंडलों बधाने पानी जोत हो, काम करव हो तो पानी आत सहजे पानी छोड़ता नहीं। आज के वर्षों थी पानी की तकलीफ में बैठी रहा है। जैसे टैंकर मंगाई छे, पीवा पानी मंगाई छे, के पैसा अमरा पी पानी में जाए तो जमवा बनवा तो पानी जो है न, तो पानी आत बिलकुल। जी बेन, आना विषय कोई जगह रजूआत कोई जगह फरियाद करी फरियाद तो आ करिए छे ने, गड़िये गड़िये फरियादो करे, कोई आवतो नहीं जोवा माटे, कोई भरवा नहीं आवतो, आ बाजू भरती बेने नहीं आवता, कोई आवतो नहीं, तो पानी नो बहुत त्रास छे। बेन, आज रोज कया प्रकारनो तमे विरोध कर्यो जाइए पानी माटे? माटला फोड़ी ने पानी जोईए छे, पानी जोईए छे, एवुं तो कहीए छे ने अमे। आजे केटला वखत अमे आवुं नाटक कर्युं छे पण कोई जोवा नहीं आवता। जी मासी, जो तमने पानी नहीं मळे आवनारा दिवसोमां तो तमे विरोध शुं करशो? आंदोलन करीशुं, बेहीशुं, भूख हड़ताल करीशुं। મારી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણીની બહુ સમસ્યા છે। અમારા રજનીભાઈ પાસે કે એપ્લિકેશન આપી તો અમે કાલે જાણ કરી 12 દિવસ પછી, તો પણ પાણીની સમસ્યા હલ થઈ નથી। ઉપરથી અમે ત્યાં કહેવા જઈએ છીએ તો કે બધા સમસ્યા છે, અમે શું કરીએ? આજે ભાજપ કોઈ જોવા માટે તૈયાર નથી, કોર્પોરેટર કોઈ આવતા નથી અને અમારી સમસ્યા દૂર થતી નથી। મારી સોસાયટીમાં 172 મકાન છે, બધા પાણી વખત વલખા મારે છે અને અમે અત્યારે માટલા ફોડી વિરોધ કરીએ છીએ અને જો અમારે પાણી નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ। કાલથી અમે રેલ લોકો રસ્તા લોકો બધું આંદોલન કરીશું અને આગળ જઈ વધારાના પગલાં ભરીશું, એવી મારી સમસ્યા છે। જો મારી સમસ્યા દૂર ના કરે કમિશનર તો પછી એ લોકો ત્યાં બેઠા એવા એવું કહે છે કે પાણી નથી, ક્યાંથી આલીએ? તો આજે ચોમાસામાં 212 મીટર જો આજવા સરોવરની સપાટી હોય, મહીસાગરની સપાટી ફૂલ હોય અને જો વડોદરા શહેરને પાણી ના મળતું હોય તો પછી આ બેઠા છે એવા શું કરવા બેઠા છે? ત્યાં આગળ કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, આજે રંજનબેન 10-10 વર્ષથી સંસદ સભ્ય છે, કોઈ જો જોવા નથી આ રાજનગરમાં, નાથદ્વારમાં, સુરજાનગરમાં, ડભોઈ રોડની એક પણ સોસાયટીમાં રંજનબેન જોવા નથી આવ્યા, યોગેશ કાકા બબ્બે ટાઈમથી જોડે આવ્યા છે, પાણીની સમસ્યા છે, બૂમો પાડીએ છે તો કે રાજકારણ છે, એ ખોટી વાત છે। સ્થળ પર જાઓ, જુઓ અને પછી ધારાસભ્ય કહેવું જોઈએ કે પાણી નથી આવતું, આજે કોઈ જોવા આવતા નથી અને ખોટા આર્ગ્યુમેન્ટ કરી અને પાણી પાણી કર્યા કરે છે, એ અમારી સમસ્યા દૂર કરવા માટે કોઈ તૈયાર નથી અને અમે આંદોલન કરવાના છીએ હવે।